વાળી રાખડી બનાવી હતી સાથે કોમી એકતાનો સંદેશ આપ્યો હતો આ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ ભાઈ બહેનનો એક એક જ તહેવાર છે મુસ્લિમ સમાજ પણ એકતા અને બંધુત્વની ભાવના સાથે જગન્નાથજી મંદિર સાથે જોડાયેલો છે છે અનેક તહેવારોમાં તેમનો સાથ અને સહકાર મંદિર સાથે ગુજરાત સહિત દેશભરમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધે વધુ ગાઢ બનાવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈની દરેક રીતે રક્ષા થાય તેવા આશીર્વાદ આપે છે તો ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે સવારી મુસ્લિમ બહેનો જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી હતી ત્યારબાદ મુસ્લિમ બહેનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પરંપરા મુજબ તિલક કરીને રાખડી બાંધી હતી અને મીઠાઈ પણ ખવડાવી હતી દેવજીની રાખડી અમે જાતે જ બનાવીએ છીએ અને જાતે બનાવીને છેલ્લા દસેક વર્ષથી લાવીએ છીએ અને શરૂઆત અમે રક્ષાબંધનની શરૂઆત અહીંથી જ ચાલુ કરીએ છીએ જગન્નાથજી ભગવાનના અમે દર્શન પચાસ વર્ષથી કરીએ છીએ અને પચાસ વર્ષથી ભગવાન ઉપર અમારે શ્રદ્ધા છે ને પચાસ વર્ષથી અમારા કામ ધરેલા કામ થાય છે રક્ષાબંધનનો પર્વ એ ભાઈ બહેનોનો એક પર્વ રહેલું છે પોતાની બહેન પોતાના ભાઈ માટે શુભેચ્છા વ્યક્ત કરતી છે પ્રાર્થના કરતી છે કે મારા ભાઈને સારી રીતે એ એનું આખું જીવન સારું સુખમય સમૃદ્ધમય બને એ માટે